હવે આગળ વાત કરીશું તમારી બેઠક તમારી વાત. લોકસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ગુજરાતની 26 બેઠકો માટે ચૂંટણીનો જંગ જામશે ત્યારે સૌથી હોટ ગણાતી ભરૂચ લોકસભા બેઠક પર મતદારોનો કેવો છે મિજાજ? ભરૂચ બેઠક પર મનસુખ વસાવા ચાલશે કે ચૈતર વસાવા? લોકોના દિલમાં કયા વસાવા છે તે જાણવા ન્યૂઝ 18ની ટીમે જનતા સાથે વાતચીત કરી. ડેઢિયાપાડાના વિધાનસભાના આદિવાસી મતદારોમાં કોણ લોકપ્રિય છે, કોણ ચૂંટણીની જંગ જીતશે તે અંગે લોકોએ મત રજૂ કર્યો. જુઓ અમારી વિશેષ રજૂઆત તમારી બેઠક તમારી વાત. વિધાનસભા એ લોકસભા જે ભરૂચ લોકસભામાં આવે છે અને હોટ સીટ ગણવામાં છે, ત્યારે આપણે લોકો પાસે ઓપિનિયન પૂછીએ એમને શું લાગી રહ્યું છે, કેવો છે ચૂંટણીનો માહોલ. કાકા ખાસ વાત કરીએ તો ચૂંટણીનો માહોલ કેવો છે? હવે ચૂંટણીનો માહોલ તો લોકસભાની ચૂંટણી ને એમાં હવે બધો માહોલ તો ચાલુ છે, પણ આ હોળીના તહેવારના હિસાબે આ બધી પબ્લિક અમે બધા ખરીદી કરવા આવ્યા છે. કાકા કેવા નેતા ઈચ્છો છો તમે, કેવા નેતા ઈચ્છો છો? નેતામાં તો હવે નેતા તો ઈચ્છીએ છે, પણ હવે પબ્લિકનો માહોલ છે ને એટલે એમાં કોણ કોને વોટિંગ કરે એને તો કોઈ નક્કી નહીં થાય. એમ કેવો નેતા ઈચ્છો છો? વિકાસ કરે એવો કે કેવો છે? વિકાસ કરે એવા નેતાને જ ઈચ્છીએ ને, વિકાસ કરે એવા નેતાને જ ઈચ્છીએ છે. તો આપણી સાથે સ્ટુડન્ટ પણ છે, એક છોકરી ખાસ વાત કરે બેટા, તો ડેઢિયાપાડામાં રહે છે, તો કેવો વિકાસ છે તમારો, ભણવા ગણવાનું કેવું છે, રોજગારી કેવી છે? સારી છે, ભણવાનું બધું સારું છે, બધી ફેસિલિટી મળી રહી છે. કેવા નેતા ઈચ્છો છો? કેવા નેતા? વિકાસ કરે એવા. હા, વિકાસ કરે એવા, ભણવાનું એવામાં બધામાં. પહેલા શિક્ષણ કેવું હતું, અત્યારે કેવું શિક્ષણ છે? પહેલા કરતા હવે શિક્ષણ સારું છે, સુધરું છે. હા, ક્યાંથી આવ્યો છે તું? શું નામ છે તારું? નેગેટ બેડા ગામ થી આવ્યો છું ને, હવે સવાત્રી છું. ત્યારે જે ડેઢિયાપાડાના જે મતદારો છે જેમનો મિજાજ આપણે જાણ્યો, હવે હજુ કેટલાય લોકો છે તેમની પાસે આપણે જાણીશું ચૂંટણી માહોલ કેવો છે લોકસભાની. સારું છે, જે નેતા સારો વિકાસ કરશે તો સારું થશે. બીજું શું રહ્યા, બીજું કેટલું સારું ચાલતું છે હવે તો ચાલવા જેવું હોય તેવું બરાબર. ખાસ વાત કરીએ તો આ ભરૂચ લોકસભા બેઠકમાં આવે છે અને હોટ સીટ ગણવા છે, નિર્ણાયક મતો તમારા છે, તો ભાજપ અને આપ ટકરાવા જઈ રહ્યું છે, તો તમે કેવા નેતા ઈચ્છો છો? કે ખાસ વિકાસ જેવું કરશે તેનો વોટ આપું. તારે ધીરેપાડામાં કેટલાક વેપારીઓ છે, વેપારીઓ સાથે વાત કરીએ, કેવો છે ચૂંટણીનો માહોલ અને શું ઈચ્છી રહ્યા છો તમે? હજુ જેવો એવો ચૂંટણીનો ગરમાટો આવતો નથી, પણ આંતરિક મનસુખભાઈ અને ચૈતરભાઈ વચ્ચે જે ચાલી રહ્યું છે એ માહોલ ગરમાટો છે. ખાલી કેવો ગરમાટો કેવો છે? હવે શરૂઆતથી જ મતલબ કે એ લોકોને બેને વચ્ચેના જે ગજગ્રાહો ચાલે છે એમ જોવા જઈએ તો બે એકબીજાના, મનસુખભાઈની સાસરી છે ચૈતરભાઈના ગામમાં, એટલે એકબીજાના સંબંધો શરૂઆતમાં સારા હતા એવું જાણવા મળે છે આજુબાજુ ચર્ચામાં. પણ હવે રાજકારણમાં આવ્યા પછી, ચૈતરભાઈના રાજકારણમાં આવ્યા પછી એ લોકોના બે વચ્ચેના વિરોધાભાસ મતલબ કે વધી રહ્યા છે. ખાસ વાત કરીએ તો કેવો વિકાસ છે? વિકાસની દ્રષ્ટિએ હજુ જોવા જઈએ તો કોઈ પણ સરકાર હોય પણ હજુ ડેડિયાપાડા તાલુકામાં જુએ એવો વિકાસ થયો નથી. કેવા કેવા નેતા ઈચ્છો છો તમે? અમારા વિસ્તારમાં અમારી આદિવાસી પબ્લિકને રોજગારી પોતાના ગ્રામમાં મળી રહે એવી કોઈ પણ જાતની અહીંયા ના તો કોઈ ઔદ્યોગિક વિકાસ છે કે ના તો અધરવાઇઝ મતલબ કે ગવર્મેન્ટના બધા પૂરેપૂરા કામ થતા હોય છે. તો ખાસ વાત કરીએ તો મનસુખ વસાવા 6 ટર્મથી છે આ ડેઢિયાપાડામાં વિધાનસભાના લોકસભાના સાંસદ તરીકે, કેવો વિકાસ કર્યો છે, શું લાગે છે તમને? મેં કહ્યું કે કોઈપણ સરકાર હજુ જોઈએ એવી અમારા પછાત વિસ્તાર ડેઢિયાપાડા તાલુકામાં હજુ જોઈએ એવું કોઈ પણ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીના ડેઢિયાપાડાના જે મતદારો છે, મતદારો સાથે સીધા સંવાદમાં પહોંચ્યા છે. આપણી સાથે કાકા છે. કાકા કેવો વિકાસ થયો છે ડેઢિયાપાડામાં અને આ ડેઢિયાપાડા વિધાન જે વિધાનસભા છે લોકસભામાં આવે છે? હા, એ તો વિધાનસભા તો છે જ, પણ ભાજપનો જે વિકાસ છે એ તો લોકોને ખબર જ છે. કાગળ પર બતાવવાનું કામ છે, આજે ખાતમુહૂર્ત કરે અને વર્ષો સુધી રસ્તો ના બનતો એને વિકાસ ના કહેવાય. અને આજની તારીખમાં ભાજપ એવું કહે છે કે અમે બધું કરી નાખ્યું, પણ શું કર્યું? આજે જે
સાગબારા, ડેડિયાપાડા અને નેત્રંગના જે રસ્તાઓ જોઈએ તો ખબર પડે કે વિકાસ કયા હેડે થઈ રહ્યો છે એ લોકોને ખબર પડે. અને આજના સમયમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમારા એવા છે યુવા લીડર કે કોઈનાથી ડરે એવા નથી અને ડરે પણ ના, અને અમે એવા લોકોને સમર્થન કરવા માંગીએ કે જે કોઈ બી સંજોગોમાં ભ્રષ્ટાચાર પણ ના કરે અને સત્ય સામે લડે એવા નેતા અમારા છે, એ એવા લોકોને અમે મત આપવા માંગીએ છીએ. ભાજપના શાસનમાં વિકાસ બરોબર જ છે, એમાં કશું ખામી જ નહીં. લોકોને ઘરે ઘરે પહોંચાડ્યું છે, પાણી, મકાનો બનાવી આપ્યા છે, બધું જ કામ કર્યું છે. હવે ખાસ વાત કરીએ તો આ નિર્ણાયક મતો ઘણા આવે છે આદિવાસીઓ માટે, તો આપ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થવા જઈ રહી છે, કેવા નેતા ઈચ્છો છો તમે? હવે અમે યુવા નેતા ઈચ્છીએ છીએ, જો કે પણ જો કામગીરી સારી હોય, યુવા નેતા અમારા સૈતર વસાવ બરાબર જ છે, પણ એમની સરકાર નહીં હોય તો પછી વિકાસ નહીં, પ્લાન્ટ ક્યાંથી લેવા, એ જ અમારી ઈચ્છા છે. પણ સૈતર વસાવ બરાબર છે, પણ ટક્કર ઝીલશે તો જો ભરૂચ વિસ્તારમાં બધું ટોટલી ભાજપ, કારણ કે આપ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થવા જઈ રહી છે. ત્યારે ન્યૂઝ 18 જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અમે મતદારોનો મિજાજ પૂછ્યો, ત્યારે મતદારો પણ કેટલાક વિકાસ થયો છે અને વિકાસ નથી બી થયો તેની વાતો કરી છે, પરંતુ હવે મતદારો જ હવે આગલા આવનારા દિવસોમાં મતદારો જ નક્કી કરશે કે કોને જીત આપશે, કોને હાર આપશે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સમાચારોમાં આગળ વધીએ. મહેસાણામાં પાટીદાર અનામત આંદોલનમાં ભોગ આપનારને ટિકિટ મળવી જ જોઈએ, પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય નારણ પટેલનું નિવેદન. આંદોલન દરમિયાન ભોગ આપનાર હરિભાઈ ટિકિટના સાચા હકદાર ગણાવી રહ્યા છે. તેઓ ભાજપ ઉમેદવાર નારણ કાકાના આશીર્વાદ લેવા પહોંચતા તેમણે આ નિવેદન આપ્યું. પાર્ટીએ પસંદગી કરી છે, એમાં કોઈ જ ભૂલ નથી, તેવું કહેવું છે નારણ પટેલનું. પણ અમારો આગ્રહ હતો કે જેને અનામત વખતે ભોગ આપ્યો હોય એના ટિકિટ મળવી જોઈએ, ઉપર રજૂઆત કરી. અને આજે જિલ્લા પંચાયતના સભ્ય છે એ અમારા આ બધા મિત્રોના પરિશ્રમના કારણે. પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર નિવેદનના મામલે અપડેટ્સ. કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાનું મોટું નિવેદન. પહેલા ગાળ બોલવાની, પછી માફી માંગવાની ભાજપની આદત છે. માફી માંગવાથી સમાજમાં આક્રોશ ઓછો નહીં થાય. ક્ષત્રિય સમાજ આ વખતે સબક શીખવાડશે. ગુજરાત કોંગ્રેસના 3 લોકસભાના ઉમેદવારોએ પાગવેલમાં દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા. અમિત ચાવડા, કાળુસિંહ ડાભી અને ગુલાબસિંહ પરમારે પ્રચારની શરૂઆત કરી. પાગવેલ ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. માથીજી મહારાજના આશીર્વાદ પણ લીધા કોંગ્રેસ ઉમેદવારોએ. પહેલા ગાળ બોલવાની, પછી માફી માંગવાની. પહેલા લાફો મારવાનો, ફરી માફી માંગવાની. પહેલા અપમાનિત કરવાના અને ફરી માફી માંગવાની. એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખૂબ સારી રીતે આવડી ગયું. તો પણ આક્રોશમાં છે કે આજ પછી સમાજનું અપમાન કરવાની કોઈ પણ ગુસ્તાખી ના કરે એવો પરચો આવનારા દિવસમાં ગુજરાતની જનતા, દેશની જનતા અને ક્ષત્રિય રાજપૂત સમાજ દેખાડશે એવો એક દ્રઢ નિર્ધાર સાથેનો આક્રોશ આજે સમાજમાં છે. એટલે ખાલી માફી માગી દેવાથી સમાજનું જે અપમાન કર્યું છે, સમાજની જે અસ્મિતાને ઠેસ પહોંચાડી છે, સમાજની જે આબરૂને લાંછન પહોંચાડી છે, એ પાછી નહીં આવી શકે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં 1-2 ડિગ્રીની વધઘટ થઈ શકે છે. હાલ રાજ્યમાં હીટવેવની કોઈ આગાહી નથી. અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી રહી શકે છે. રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગનું આ અનુમાન. અગલે આને વાલે 5 દિનોં કી અગર હમ બાત કરે તો ગુજરાતમાં મોસમ મુખ્ય તૌર પર ડ્રાય બના રહેગા. સાથ અગર હમ બાત કરે અધિકતમ તાપમાન કી, વો ભી અગલે 5 દિનોં કે લિયે નોર્મલ આર્ચેજ મેં બના રહેગા. કુછ જગહોં પે 1-2 ડિગ્રી જો હૈ રાઇઝિંગ ટેન્ડેન્સી અગલે 5 દિનોં મેં દેખને કો મિલ સકતી હૈ. સાથ અગર હમ બાત કરે વોર્નિંગ્સ કી, સો પૂરે ગુજરાતમાં અગલે 5 દિનોં કે લિયે કિસી ભી તરીકે કોઈ ભી હીટ વેવ વોર્નિંગ નહીં દી ગઈ હૈ. હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર.
ગરબાને વૈશ્વિક સ્તરે યુનેસ્કો દ્વારા મળ્યું સન્માન. મુખ્યમંત્રીએ ટ્વીટ કરી ગરબા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની આપી જાણકારી. ચૂંટણી પહેલા સાબરકાંઠામાં ભાજપમાં ભયંકર વિરોધ. 2000થી વધુ લોકો ભીખાજી ઠાકોરના સમર્થનમાં ઉતર્યા. સાબરકાંઠા બેઠકથી ભાજપે જાહેર કરેલા બીજા ઉમેદવારનો પણ ભારે વિરોધ. મૂળ કોંગ્રેસની નેતાઓને ટિકિટ આપતા નારાજગી. તને જબરુ ઇન્સેન્ટિવ અને કાર્યકર્તાઓ સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. આ તરફ બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ ધૂળેટીની ઉજવણી કરી. બનાસકાંઠાના દિયોદરમાં ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની સાથે ખુશીઓ અને રંગોના તહેવાર ઉજવ્યો હતો. કાર્યકર્તાઓને ગુલાલથી રંગી અને ધૂળેટી મનાવી. ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા સતત 7મી વખત ચૂંટણી મેદાનમાં જંગ લડવા તૈયાર છે. જોકે ચૂંટણીના પ્રચારમાં તેઓ ધૂળેટીની ઉજવણી કરવાનું ચૂક્યા નહીં. તેમણે પરિવાર, મિત્રો અને ભાજપના કાર્યકર્તાઓ સાથે હોળીની ઉજવણી કરી. જ્યારે મનસુખ વસાવાને ચૂંટણીને લઈને સવાલ કરાયો તો તેમણે કહ્યું કે આ વખતે પણ મોટી લીડથી જીતીશું. અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરે પણ ધૂળેટીની ઉજવણી કરી. જેની ઠુમ્મરે પરિવાર સાથે ઉજવણી કરી. અમરેલીના તબીબ પરિવાર સાથે પણ તેઓએ ઉજવણી કરી. રંગોના તહેવારમાં એકબીજાને રંગ લગાડી ખુશી વ્યક્ત કરી. છોટાઉદેપુરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ કરી ધૂળેટીની ઉજવણી. જશુભાઈએ સ્નેહીજનો અને કાર્યકરો સાથે ઉત્સાહભેર હોળીની ઉજવણી કરી. રંગોના તહેવાર વચ્ચે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા કરનાર સંગ્રામસિંહ રાઠવા પણ જશુભાઈ સાથે ધૂળેટીની ઉજવણી કરતા દેખાયા હતા. પાટણના બ્રહ્મવાડમાં 700 વર્ષ જૂની એક પરંપરા ચાલી આવી રહી છે, જ્યાં બાળકના આજીવન નિરોગી સ્વાસ્થ્ય માટે માતા 1.5 કિલોમીટર લાંબી દોડ મૂકે છે. અનોખી પરંપરા છેલ્લા 700 વર્ષથી હોળીના દિવસે જ ઉજવવામાં આવે છે, જેમાં ગામની દીકરીઓ દુનિયાના કોઈ પણ ખૂણે હોય તો પણ હોળીના દિવસે અહીં આવે છે અને મમતાની દોડ લગાવે છે. અંગી યોજાયેલી માતાની મેરેથોનમાં 11 મહિલાઓએ દોડ લગાવી હતી. ગામમાં ચૌધરી સમાજમાં જેને પણ પહેલું સંતોષ. સ્વાગત. આણંદના બોરસદ ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. મોડી રાત્રે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા બાબતે ઝઘડો કરી કર્મચારીને માર મારવામાં આવ્યો. પેટ્રોલ પંપ કર્મીએ પેટ્રોલ ન હોવાનું કહેતા કાર લઈને આવેલા શખ્સોએ આતંક મચાવ્યો. ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી. ઘટનાને પગલે આણંદ ટાઉન પોલીસ દોડી આવી. ઝઘડાની ઘટનામાં 3 જેટલા કર્મચારીઓ ઘાયલ થયા. પોલીસે સમગ્ર ઘટનાને પગલે કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર ખેડાથી જૂથ અથડામણમાં 7 લોકો ઘાયલ થયા છે. ગળતેશ્વરના માલવણ ગામમાં જૂથ અથડામણની ઘટના બની. માલવણમાં ભેલાણ મામલે 2 જૂથ સામસામે આવી ગયા. બંને જૂથ વચ્ચે મારામારીમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જેમાં એકની હાલત ગંભીર હોવાની જાણકારી મળી છે. ગામમાં પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં પાલિકાની ઢોર પાર્ટી પર હુમલાની ઘટના. સમામાં ઢોર પાર્ટી પર હુમલા બાદ વારસિયાનો વિડીયો સામે આવ્યો. વારસિયા વિસ્તારમાં પશુ માલિકો અને ઢોર પાર્ટીની ટીમ વચ્ચે આર્થિક વ્યવહાર. ઢોર પકડવા ગયેલી ટીમે પૈસા લઈ ઢોર છોડી મૂક્યા. પૈસા લીધા બાદ ઢોર છોડી મૂક્યાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ ટીમ લીડર સુધીર નામના કર્મચારીને અધિકારીનું તેડું આવ્યું. વાયરલ વિડીયો અંગે ટીમ લીડરનો ખુલાસો પૂછવામાં આવશે. સુરતના કામરેજમાં વિદ્યાર્થીનીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી. વિદ્યાર્થીને ઉલટી થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું. યુવતીની આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કામરેજ પોલીસે યુવતીની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી. અમદાવાદના દેત્રોજમાં યુવકની હત્યા કેસમાં એલસીબીએ 2 આરોપીની ધરપકડ કરી. આરોપીને શંકા હતી કે તેની બહેનને મૃતક યુવક હેરાન કરે છે. 23 માર્ચે આરોપીએ પેટ્રોલ મંગાવવાના બહાને તેને બોલાવી તેની હત્યાને અંજામ આપ્યો. આ મામલે બંને આરોપી આખરે પોલીસ સકંજામાં આવ્યા. અમદાવાદમાં લાલ દરવાજા ખાતે અપના બજારમાં સર્વર ઠપ થયું. સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો અટવાઈ ગયા. લોકો પંખા પાણી જેવી પ્રાથમિક સુવિધાથી પણ વંચિત રહ્યા. સવારથી આવેલા પ્રોપર્ટી માલિકોએ ધર્મના ધક્કા ખાવા પડ્યા. G1 કનેક્ટિવિટી બંધ થતા તમામ કચેરીઓ બંધ રહી હતી. કમૂરતા પૂર્ણ થયા બાદ દસ્તાવેજ માટે મોટી સંખ્યામાં લોકો પરેશાન થયા. અત્યારે જસવંત કનેક્ટિવિટી
એકાદ કલાક પહેલાં જ ગયેલી છે અને જીસવાન જે એન્જિનિયર ખરા એમને અત્યારે અહીંયા બોલાવી દેલા છે એટલે આખા પૂરા બિલ્ડિંગમાં એમને નિરીક્ષણ કર્યું અને એમને કીધું કે આખા બિલ્ડિંગમાં અત્યારે બંધ છે જીસવાનની કનેક્ટિવિટી, તો એ રહ્યા એ ક્રમશઃ નીચેથી ઉપર ચાલુ કરવાની ટ્રાય કરી રહ્યા છે. અમદાવાદના આપના બજાર ખાતે સબ રજિસ્ટ્રાર કચેરીની નેટ કનેક્ટિવિટી ન હોવાને કારણે ઘણા બધા લોકો જે ધર્મના ધક્કા આજે ખાઈ રહ્યા છે. સવારથી જે લોકોને ટોકન આપી દેવામાં આવે છે તે હજુ પણ વેઇટ કરી રહ્યા છે કે ક્યારે તેમનો નંબર આવશે. અમેરિકાથી આવે છે અને પાલડી રહીએ છીએ. પાલડી રહો છો એટલે પાલડીનો તમારો બંગલો કે મકાન વેચાયું હશે? પ્રોપર્ટી વેચવામાં. પ્રોપર્ટી વેચાઈ છે એટલે ટોકન લેવામાં આવ્યું હતું કે આજે તમને ટોકન લીધેલું હતું અત્યારે બપોરનું અને હવે રાહ જોઈએ છે જો સર્વર સ્ટાર્ટ થાય તો પછી પ્રોસેસ આગળ વધીશું. બેન તમારો કિસ્સો શું છે, કેટલા સમયથી તમે રાહ જોઈ રહ્યા છો? અમે હમણાં 2-3 કલાકથી આવ્યા અને અમારે પણ પ્રોપર્ટી લીધી છે એટલે અત્યારે આ સર્વર ડાઉન નથી થતું. અમે 3 કલાકથી બેઠા છીએ અહીંયા એટલે કશું જ શરૂ બેઠા જ છીએ અમે લોકો. બેન કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છો તમે? 3 કલાકથી બેઠા છીએ. 3 કલાકથી. ક્યાંના છો તમે? વડોદરાથી આવ્યા છીએ. વડોદરાથી આવ્યા છો? અચ્છા, અત્યારે સવારથી આવ્યા છો તમે, તો હજુ સુધી કોઈ કીધું તમને કે તમે બેસો? નહીં, એટલે તમારા ભાઈ છે ને એમણે કહ્યું કે બેસો રાહ જુઓ. સર્વર બંધ છે? સર્વર બંધ છે. 3 કલાક તો રાહ જોઈ, હજુ પણ સર્વર બંધ છે, રાહ જોવાનું કહ્યું છે. આવા અનેક એવા લોકો છે કે જેઓ ખાસ કરીને સર્વર બંધ હોવાને કારણે અત્યારે ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે. અહીં પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ પ્રકારની સુવિધા પણ અહીં આપના બજારમાં આપવામાં નથી આવી. ખાસ કરીને જે પ્રાથમિક સુવિધા હોય પાણીની સુવિધા તે પણ અહીં પૂરી નથી પાડવામાં આવી. આપ જોઈ રહ્યા છો અહીં પંખો પણ બંધ હાલતમાં છે એટલે કહી શકાય કે ગરમીમાં લોકોએ હેરાન પરેશાન થવું પડી રહ્યું છે. બીજી તરફ નેટ કનેક્ટિવિટી ન હોવાને કારણે સર્વર ડાઉન હોવાના કારણે દરેક લોકો છે માત્ર 3-4 કલાક હજુ સુધી રાહ જોઈ ચૂક્યા છે અને સાંજે 6 વાગ્યા સુધી પણ તેમણે રાહ જોઈ.